જ્યોતિર્ગમાં તમારું સ્વાગત છે. નાસિર, તમારી શું મદદ કરી શકું છું? નમસ્કાર સાહેબ, આપણે બનાસકાંઠામાંથી વાત કરું છું. જી, ગુજ્જુ લવગુરુ નામ છે મારું. શું નામ છે? ગુજ્જુ લવગુરુ. ઓકે ઓકે. તો આપણે આ કઈ જીઓમાં કઈ નવી સ્કીમ બારી પડી છે, એનાથી અમારે લગભગ આખું ફ્રેન્ડ સર્કલ અત્યારે પ્રોબ્લમમાં આવી ગયું છે. જી, રેડી? જી. તો આવું કેમ, એમ કયા કારણોસર કરવું પડ્યું આ બધું? મતલબ સમજ્યો નહીં સાહેબ. સાહેબ, એમ કહું છું કે વોડાફોન ના કાર્ડ અમે ભાગી નાખ્યા, આઈડિયા ના તોડી નાખ્યા, ડાયરેક્ટ જીઓ માં આવેલા નવા નવા કાર્ડ, હમણાં જેના નવા લગ્ન થયા છે એમણે નવા કાર્ડ લઈ લઈને અત્યારે ફોન ચાલુ કર્યા હોય, અને તમે આ સ્કીમ કાઢી નાખી 6 પૈસે વાત કરવાની, તો હવે અમારે શું કરવું? એ અમે નથી કાઢેલી, એ ટ્રાય કાઢેલી છે. ટ્રાય એટલે શું સાહેબ? એમનો કોઈ નંબર, કોઈ કોન્ટેક્ટ નંબર છે? હા હા, એનો કોઈ કોન્ટેક્ટેબલ નંબર ના હોય સાહેબ. વોડાફોન, એરટેલ, આઈડિયા, ટેલિનોર, યુનિનોર, ડોકોમો, હર્ચ, જેટલી પણ કંપની છે ને, એ બધી કંપની, એટલીસ્ટ જીઓ પણ, એ બધી કંપની છે ને સાહેબ, ટ્રાય ને એલોકેટ કરી રહ્યા છે. યાની બધી કંપનીના બોસ ટ્રાય છે, જે ટ્રાય નિયમ અનુસાર બધી કંપનીને સરખો રાખે છે. બધી કંપની જે છે બીજા ઓપરેટરની, જીઓ અથવા રિલેટેડ અધર, તે એના પ્લાન ની અંદર આયુસી રિચાર્જ આપે છે. બાકી જીઓ એ કસ્ટમર ને ફ્રી સર્વિસીસ અનુસાર બધી સર્વિસીસ ફ્રી આપી, અનલિમિટેડ કોલિંગમાં. એટલા માટે તમને એવું લાગે છે કે બીજો બે બે રિચાર્જ કરવાના રહેશે, બાકી એ પ્લાન ની અંદર આયુસી રિચાર્જ ઇન્ક્લુડ કરેલું નથી. પણ હવે ટ્રાય એ પણ જીઓ ઉપર પણ એ નિયમ લાગુ કરી દીધું છે, કેમ કે બધા કંપની એના માટે સેમ છે. એવું નહીં કે જીઓ અલગ છે. એમ નહીં સાહેબ, વોડાફોન માં તો ત્યારે આપણે જો 399 નું રિચાર્જ કરો, 84 દિવસ ગમે એમ ધબધબાવો. જી, પણ આમાં હવે પાછું આપણે 6 પૈસા વાળું આવી ગયું, ને આમાં પાછું જો હમણાં કાલે બાયડિયારે વાત કરતો હતો ફોન માં, તો ગણો ને 45 મિનિટ કેમ કઈક થયું, બધું બંધ થઈ ગયું. તો એવું કેમ? એટલે આમાં કઈ કલાકો ની કઈ લિમિટ રાખી છે? આપડે રિચાર્જ કરાવી નાખ્યો, ભિખારી જેવા નથી, પૈસા ગણાય છે. વાત સાંભળો, લિમિટ નથી, પૈસા પ્રતિ મિનિટ અનુસાર છે. જેટલી મિનિટ તમે વાત કરશો એટલા તમારા બેલેન્સ માંથી કટ થશે, અને એ રિચાર્જ એડિશનલી છે સાહેબ. એટલા માટે તો સાહેબ, હવે આ ગામડામાં તો વાઉચર મળતા નથી, તો આપણે ઓનલાઈન કઈ સુવિધા ચાલુ કરી એના માટે? બેન છે ને, 10-20 રૂપિયાનું નોર્મલ રિચાર્જ છે. તમે પેટીએમ, ફોનપે, ઘણા બધા ઓપરેટર છે જેના દ્વારા કરી શકો છો સાહેબ. એમાં કોઈ જરૂરી કમ્પલસરી નથી, મેન્ડેટરી છે, એ તમારા માટે છે. એવું છે? એટલે કઈ રીતે આપણે રિચાર્જ કઈ રીતે કરવાનું? ફોન તમારા જીઓ નંબર નાખીને 10 રૂપિયાનું રિચાર્જ કરશો તો ટોપઅપ રિચાર્જ થઈ જશે, અને જીઓ ટુ જીઓ અને જીઓ ટુ અધર પણ લાગશે. અમારો આ સાહેબ ગામડામાં રહેવા વાળા છીએ ને, એટલે આ બધું ટપા નથી પડતા. શું કે બીજું ઓનલાઈન માં ક્યાંક ખબર ના પડે, હવે દુકાને જઈને રિચાર્જ કરાવો. દુકાન વાળા કે અમને આમાં કઈ હજી કોઈ આવ્યું નથી રિચાર્જ વાળું. ઓકે, અહીંયાથી તમારા એરિયા પ્રમાણે કન્વીનિયન્સ શેર કરી આલું છું, જેથી તમને જાણકારી મળી શકે. ઓકે, હા હા. અને હવે સાહેબ બીજું, લિમિટ તો કઈ રાખી નથી, 6 પૈસા ઉછી બાકુ. કોઈ લિમિટ નથી, જેટલું ડેટા બેલેન્સ રહે છે એટલી મિનિટ તમે વાત કરી શકો છો. હા હા, પછી પૂરી થઈ જાય તો તમારા મરજીથી તમે રિચાર્જ ફરીથી કરાવીને યુઝ કરી શકો છો, એમાં કોઈ લિમિટ નથી. એવું? અને ડેટામાં બીજો કોઈ ચાર્જ લાગે એવું કઈ શું લાગે તમને? કોઈ ડેટામાં કોઈ ચાર્જિસ નથી થાય. એટલે સાહેબ આ બીજા જે વોડાફોન વાળા ફ્રી આલે છે એમનું એ ચાલુ થવાનું છે કે એ બધું પછી બધા એ બાજુ જતા રહીએ? સંબંધિત જાણકારી અમારા પાસે અવેલેબલ નથી હોતી, વોડાફોન નો ઓપરેટર પર કોલ કરો. એવું છે એમને? એટલે આપણે વિચારીએ કે બધા ભેગા થઈને ગામ વોડાફોન માં જતા રહે, નકા આઈડિયામાં, કેમ કે હવે તમે આ બધું ચાલુ થયું છે તો હવે કઈક કરવું, તમારે એક્શન તો લેવા પડે ને. અહીંયાથી તમારે એક્શન લેતા હોય, આપણે કીધું લઈએ કઈ ગાડા વાળા, કેમ કે અહીંયા લગભગ 1000-1200 નું ગ્રુપ છે, અને બધા લગ્ન કરેલા નવા નવા લગ્ન વાળા. વાત તો કરવી પડે સાહેબ, તમે સમજતા આવી છો, બાયડિયારે વાત ના કરે છે ને આરે કરો. જરૂર સાહેબ, જરૂર. હા, એટલા માટે તો વધારે ને, તમે તો રેડી વાત કરી છે, અમને કઈક સમજણ પડી. પણ આ એક રિચાર્જ ના રોલા પડે છે, એનું કઈક કરવું પડશે હવે આ ડાવડું. જી, તો તમે આ કઈક ફીડબેક નોંધો, અને આપણા એરિયામાં આવું કઈક કૂપનું ચાલુ કરાવો, રેડી ને. એટલે અમે કૂપન તો લઈને કઈક ઘસી ઘસી નાખો. પેલા આઈડિયામાં ઘણો કરતા આવો, 10-10 ની રિચાર્જ કરીને કરતા તો ખરી. જી, પણ હવે શું કરો, આ જીઓ તમે કીધું ફ્રી આવતું હોય છે, આ તો છેતરવાના ધંધા થઈ ગયા છે. પણ વધો નહીં, હવે કંપની છે એટલે આપણે બીજું શું કહીએ, કહો. ઓકે રેડી સાહેબ, તો કોઈ બીજા વાત થાય એમ જ કરાવો, તો આપણે આગળ વાત કરીએ આના વિશે. જરૂર સાહેબ, જરૂર. થાય છે વાત બીજી? જી સાહેબ, અધર ઓપરેટર પર કરવા માટે તમારે કરવું હોય તો તમે કરી શકો છો, બાકી એના માટે રિચાર્જ જરૂરી છે. ઠીક છે, તો અધર ઓપરેટર ને આવો ને, પણ વાત તો કરીએ શું કેવા માંગે, એમને કઈક ફીડબેક જોઈએ. કંપનીના સીમ ઉપરથી કોલ કરવાનું રહે છે, તો તમને જાણકારી મળી જશે.
કંપની ના સિમ એટલે ઈ સાહેબ નંબર ક્યાંથી લાવવો આપણે? 198 ડાયલ કરો, વોડાફોન જોડે વાત કરી તો વોડાફોન થી 198 ડાયલ કરો. ના ના સાહેબ, તમારે કોઈ ઊંચા અધિકારી હોય ને કોઈ આવી વાત કરીએ આપણે કોલ દર ઘટાડતા હોય તો એવું કઈ નહીં થાય? ના એવું નહીં થાય. ઓકે, કઈ વાંધો નહીં. થેન્ક યુ સાહેબ. આપડા નોચો બ્રો આજુબાજુ કૂપન વાળું કરી આલો રૂ. જરૂરથી 10 રૂપિયા તો વાંધો નથી, લડી લઈશું. જરૂર. હા થેન્ક યુ સાહેબ, વેલકમ.